સો વેલકમ ટુ કોલેજ પોઈન્ટ યુટ્યુબ ચેનલ અને આજે આપણે વાત કરીશું જે બીએસએમ સિક્સ ગુજરાતી એટલે કે સાહિત્ય સિદ્ધાંત વિચાર જે સેમિસ્ટર સિક્સમાં આપણે જે એક આવશે છઠ્ઠા સેમિસ્ટરના વિદ્યાર્થીઓ માટે તો તેમાં આપણે જોઈશું જે આઈએમપી એમસીક્યુ પાર્ટ નંબર ટુ એટલે કે પાર્ટ નંબર એક આપણે જે પહેલાં જ ઓલ્ડ રેડ ચેનલ પર મોકલી દેલ છે તો જે કોઈ નાચ્યો તો એ ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે ત્યાંથી જોઈ શકશું ને આજે આપણે જોઈશું જે પાર્ટ નંબર ટુમાં જે એક કેવા પ્રકારના પ્રશ્નો પર્સન છે એટલે કે તેના જ વધારે આઈએમપીએમસીક્યુ જોઈશું તો તો ફર્સ્ટ એમ શું કહે છે કે સાહિત્ય ક્ષેત્રે સંવેગની અંગ્રેજી સંજ્ઞા કઈ છે મીન્સ કે સાહિત્ય ક્ષેત્રમાં જે સંવેગ આવે છે તેની અંગ્રેજી સંજ્ઞા એટલે કે તેને ઇંગ્લિશમાં શું કહેવાય તો ઇમોશનલ સોરી ઇમોશન એટલે જેને ઇંગ્લિશમાં તેને સંવેગની ઇમોશન કહેવાય તો આ રીતે જે સંવેગની ઇંગ્લિશ સંજ્ઞા તે ક્વેશ્ચન બની શકશે તો બનશે અથવા બની શકશે તો આપણે જોઈ ગયા જે પાર્ટ નંબર પ્રથમ કોઈ ન જો તો તમે પહેલાં જ જોજો ત્યારબાદ આ જોવાનું રાખજો ત્યારબાદ છે કે કૌતુકપ્રિય સંજ્ઞાના પ્રકારો જણાવો મીન્સ કે જે સાહિત્ય સિદ્ધાંત વિચારમાં જે કૌતુક પ્રિય સંજ્ઞા આવે છે આ સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં તો તેના સ પ્રકાર કહેવા હોય તો રંગ પ્રધાન પ્રકાર હોય તો એક કૌતુક પ્રિય સંજ્ઞાનો પ્રકાર રંગ પ્રધાન હોય તો આ લગભગ મોસ્ટ આઈએમ બે એમસી થશે તો કે તેનો પ્રકાર રંગ પ્રધાન હશે ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈશું કે બીજું તે કે આ જ પ્રકારનો બીજો કેવો પ્રશ્ન બનશે તો કે કલ્પનાના બે કલ્પનાના બે ભેદ કોણે બતાવે છે મીન્સ કે જે સાહિત્ય સિદ્ધાંત વિચારમાં જે એક કલ્પના આવે છે તો તેના બે ભેદ એટલે કે તેને અલગ અલગ પડતાં બે ભેદ બતાવનાર કોણ અથવા કોણે કલ્પનાના બે ભેદ બતાવે છે તો તેનો જવાબ છે કોલરી કોલરીજે તો જે એક આ ફ્રેન્ચ લેખક હતો કોલરી કોલરીજ તેને કલ્પનામાં બે ભેદ બતાવતી તેની એક વિચારધારા વિચારધારા રજૂ કરી હતી તો આ રીતે તેને એક તફાવત આ બે ભેદ બતાવતા કલ્પનાના અલગ અલગ કેવી રીતે પડતા તે તો એ ત્યારબાદ છે કે વિવેચન હંમેશા પરાયત હોય છે એવું કોને કહ્યું હતું મીન્સ કે જે વિવેચન હંમેશા પરાયત હોય છે એવું કોને કહ્યું હતું અથવા તો કે રવિ પાઠક વિવેચનને કેવા પ્રકારના કહે છે તો કે હંમેશા પરાયત હોય તેવા પ્રકારના તો તેનું રવિન્દ્રનાથ પાઠક અલગ રાવિ પાઠક કહ્યું છે રામ રામનારાયણ વિશ્વનાથ પાઠક એનું પૂરું નામ છે તેમને એવું કહ્યું છે કે વિવેચન વિવેચન જે હંમેશા પરાયત પ્રકારના હોય છે તો રામનારાયણ વિશ્વનાથ પાઢાકે વિવેચનને હંમેશા પરાય પ્રકારના કહ્યા છે તો ત્યારબાદ છે કે કવિ અને વિવેચન બે સરસ્વતીના તત્વ છે એવું કોણે કહ્યું છે અથવા એવો મત કોણ ધરાવે છે તો અભિનવ ગુપ્ત જે એક સાહિત્યકાર છે તેમણે એવું કહ્યું છે કે કવિ અને વિવેચન બે સરસ્વતીના તત્વ છે એટલે કે બંને જે સાહિત્યની દેવી સરસ્વતીના તત્વો છે અથવા તો એવું છે કે સરસ્વતીના તત્વો કોણ છે તો નીચે આપેલા હોય કવિને વિવેચન તો તે ટીક કરી દેવાનું એટલે અભિનય ગુપ્ત જે એક સાહિત્યકાર છે તેમણે કહ્યું છે કે તત્વ અને વિચન બે સરસ્વતી દેવીના તત્વો છે ત્યારબાદ છે કે પ્રત્યયન નહીં તો સાહિત્ય નહીં આ વિચાર કોણે આપ્યો છે તો એબરક એબર કરોબી એટલે કે જે એક આ ફ્રેન્ચ લેખક હતો એબર ક્રોબી તેને આપ્યું હતું કે સાહીગણ આ સાહિત્ય સોરી પ્રત્યયન નહીં તો સાહિત્ય નહીં આ વિચાર તેણે આપ્યો હતો અને સાહિત્ય નહીં તો અવગમન નહીં એ વિચાર પણ આપેલો છે તો એ વિડીયો જે એક પાર્ટ નંબર પ્રથમ આપ પાર્ટ વનમાં જે આપણે મૂકેલો છે તેમાં છે તો તમે એ જોઈ લેજો ત્યારબાદ છે કે પ્રત્યયન એટલે શું એટલે કે અવગમન મીન્સ કે જે પ્રત્યયન એટલે શું તો અવગમન એક પ્રત્યયન એટલે અવગમન તો આ જ પ્રકારનું જો કોઈ વિદ્યાર્થી પ્રથમવાર જ ચેનલ પર આવ્યો હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવનારા સમયમાં નોટિફિકેશન મળતી રહે અને તમારે જે આઈએમબીઆઈ જે મટીરિયલ મિક્સ ન થાય તમારે એની પીડીએફ જોઈતી હોય તો નીચે લિંક આપેલી છે ટેલિગ્રામ ચેનલની ત્યાં તમે જોઈન થઈ જશો ત્યાં તમને એક આની પ્રોપર પીડીએફ મળી રહેશે ત્યારબાદ છે કે આંતરિક અભિવ્યક્તિને કોણ મહત્ત્વ આપે છે મીન્સ કે જે ક્રોચ લે ક્રોચ લેખક જે ફ્રેન્ચ કવિ છે અરે ફ્રેન્ચ સાહિત્યકાર એટલે તેમ તેમને એવું કહીશું છે કે આંતરિક અભિવ્યક્તિને કોણ મહત્ત્વ આપે છે અથવા તો ક્રોચે કઈ અભિવ્યક્તિને મહત્વ આપ્યું છે તો આંતરિક અભિવ્યક્તિને સાહિત્ય અવગમન ક્ષેત્રે કે તેમને અભિવ્યક્તિને મહત્વ આપ્યું છે કે આંતરિક અભિવ્યક્તિ તો તેમને મહત્વ આપેલું છે કવિ ફ્રેન્ચ લેખક હતા જે ક્રોચ ફ્રેન્ચના રહેવાસી હતા તેમને આપ્યું હતું ત્યારબાદ છે કે ભાવન શબ્દમાં શું કેન્દ્રમાં નથી એટલે કે ભાવન શબ્દ છે તેમાં શું કેન્દ્રમાં નથી ત્યાં જોવાનું છે તો કંઈક બીજું આવશે નથી તો કે ભાવ મીન્સ કે જે ભાવન શબ્દમાં જે ભાવ પ્રકાશિત છે તે કેન્દ્રમાં નથી મીન્સ કે સેન્ટરમાં ભાવ શબ્દ નથી ત્યારબાદ બીજું પણ શું કેન્દ્રમાં છે તો તે આ ભાવ સિવાય જે કોઈ પણ હશે તો તે કેન્દ્રમાં હશે ત્યારબાદ ભાવન શબ્દમાં ભાવ જે પ્રકારનું તત્વ આવે છે તે કેન્દ્રમાં નથી ત્યારબાદ છે કે સાહિત્ય ક્ષેત્રે પ્લેટોએ કઈ વિચારધારા ધરાવતો હતો મીન્સ કે જે આ પ્લેટો જે સાહિત્યકાર હતો તે સાહિત્ય ક્ષેત્રમાં કેવા પ્રકારની વિચારધારા ધરાવતો હતો એટલે કે નીતિવાદી વિચારધારા ધરાવતો એક લેખક કોણ હતો તો આ રીતે પ્રશ્ન બને તો કે કવિ પ્લેટો અને પ્લેટો તે નીતિવાદી વિચારધારા ધરાવતો હતો એટલે કે સાહિત્ય ક્ષેત્રમાં નીતિવાદી વિચારધારા ધરાવતા ધરાવનાર સર્જક એટલે કે પ્લેટો આ રીતે ત્રણ ચાર રીતે પ્રશ્ન આડાવાડા પૂછી શકે છે ત્યારબાદ છે કે ભારતનું નાટ્યશાસ્ત્ર કયા પ્રકારનું વિવેચન છે તો તમને વિવેચના વિવેચનના કેટલા પ્રકારો છે એ ખબર હોવી જોઈએ એટલે કે જે મૂળ તો ભારતનું નાટ્યશાસ્ત્ર એ સૈદ્ધાંતિક વિચાર પ્રક સૈદ્ધાંતિકનું વિવેચન છે એટલે કે સૈદ્ધાંતિક પ્રકારનું વિવેચન ગણી શકાય તો આ જે વિવેચનના ત્રણ ત્રણ કે ચાર પ્રકાર વિવેચના પડે છે તો તમે પ્રકાર ખાસ પાકા કરી દોજો જેથી કરીને તમને તમને જે એક અલગ તારાઓમાં જે એક સરળતા રહે છે ત્યારબાદ છે કે રસ વિષયનું વિવેચન એ કયા પ્રકારનું છે મીન્સ કે જે રસ આપણે તમે જોયું કે સૈદ્ધાંતિક વિવેચન રસ વિવેચન વગેરે અલગ અલગ ચાર કીધા તે પ્રકાર છે તો શાસ્ત્રીય પ્રકારનું વિવેચન એ રસ વિષયનું વિવેચન છે તો કે રસ વિશેનું વિવેચન એ કયા પ્રકારનું વિવેચન છે મીન્સ કે જે શાસ્ત્રીય પ્રકારનું વિવેચન છે તો આ ભારતનું નાટ્યશાસ્ત્ર હતું એ સૈદ્ધાંતિક વિચાર સૈદ્ધાંતિક વિવેચન હતું અને આ રસ છે જે તે શાસ્ત્રીય વિવેચન છે તો આ રીતે ત્રણ કે ચાર પ્રકાર છે ત્યારબાદ છે કે સહેલી એ માણસનો ડગલો નથી પણ ત્વચા છે આ વિધાન કોનું છે તો કરલાઈલ એટલે કે જે કરલાઈલ એવું કહ્યું છે કે સહેલી એ માણસ માણસનો ડગલો નથી પણ ત્વચા છે એટલે કે જે સહેલી છે તે માણસનો ડગલો એટલે પગલાં નથી પણ ત્વચા છે એટલે કે શરીર પર જે ત્વચા આવેલી છે તે એના સાથે સંકળાયેલું છે આવું વિધાન કહેનાર કોણ હતા તો કે કરલાઈલ એટલે જે ફ્રેન્ચ લેખક હતા કરલાઈલ તેમણે કહ્યું છે કે સહેલી એ માણસનો ડગલો નથી પણ ત્વચા છે ત્યારબાદ છે કે વિવેચક કેવો હોવો જોઈએ તો તમને ખબર જ હશે કે વિવેચકમાં કેવો ગુણ ન હોવો જોઈએ તો આ પ્રકારના જે પ્રશ્નો મેં જે શોર્ટ ક્વેશ્ચન હતા તે પ્રથમ મૂકેલા છે ને આ જે એક ડીપમાં ક્વેશ્ચન બનશે તો તેમાંથી લીધેલા છે કે વિવેચક નિષ્પક્ષ હોવો જોઈએ મીન્સ કે જે કોઈપણ પ્રકારની એક તરફેણમાં ન હોવો જોઈએ અથવા તો એકવાદી ન હોવો જોઈએ તો આ રીતે જે કેટલા કાંઈ પ્રશ્નો હતા હવે આપણે આગળનો જે વિડીયો